હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને રવિવારે આપણે છેલ્લા 2-3 વખતથી વિદેશી બજારના અહેવાલ આપતા હોય છે એ પ્રમાણેનો જ રિપોર્ટ આ વિડીયોની અંદર આપીશ. વિદેશી બજારમાં આવતા સપ્તાહમાં, આવતા દિવસોમાં શું થઈ શકે એના વિશેની બહુ ઊંડાણપૂર્વકની વાત આ વિડીયોની અંદર હશે. સૌ પ્રથમ આપણે ભારતની થોડીક વાત લઈ લઈએ. ભારતની અંદર 59 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગે જાહેર કર્યું છે. ગુરુવારના રાત્રે વાવેતર ગયા વર્ષ કરતા થોડુંક વધારે દેખાય છે, પણ ગુજરાતની અંદર ઘટશે એ ચોક્કસ છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગનો આંકડો હજુ સુધી સરકાર દ્વારા સીધી રીતે બહાર પાડવામાં આવ્યો નથી. આમ જોઈએ તો ખરીફ પાકોનું વાવેતર શરૂ થયું એ પછી સરકારે એક પણ રિપોર્ટ વાવેતર અંગેનો આજ સુધી નથી આપ્યો. એટલે આશા રાખું છું કે આવતીકાલે સોમવારે મોડી સાંજે અથવા બપોરે ગુજરાતનું કૃષિ ખાતું અવશ્ય વાવેતરના આંકડા અને વાવેતરનો આખો રિપોર્ટ ચોક્કસ બહાર પાડી શકે છે અને એવી શક્યતા બહુ ઉજળી છે. એટલે એની અંદર આપણને ગુજરાતના વાવેતરનો આછો પાતળો ખ્યાલ આવશે. સરકારી ચોપડે વાવેતરની સ્થિતિ કેવી હોય છે આપ સૌ જાણો છો, અમે પણ જાણીએ છીએ, પણ એના ઉપર આપણે થોડો ઘણો આધાર રાખી શકીએ એટલે એ જરૂરી છે. હવે વાત કરીએ વિદેશી બજારની. અમેરિકન કૃષિ વિભાગે એવો રિપોર્ટ આપ્યો શુક્રવારે કે કપાસનું વાવેતર ધારણા કરતા વધારે થશે અમેરિકાની અંદર. માર્ચમાં જે ધારણા હતી એના કરતા 10 લાખ એકર વધારે, એટલે કે 116.70 લાખ એકરમાં વાવેતર થયું છે. સ્વાભાવિક છે કે વાવેતર વધે એટલે ઉત્પાદન વધુ આવશે એવું આપણે માનવા લાગીએ, પણ અહીંયા એક બાબત ખાસ નોંધવી જોઈએ કે જેટલો વધારો વાવેતર વિસ્તારમાં થયો છે એનો મોટા ભાગનો વિસ્તાર દક્ષિણના મેદાનોની વિશાળ સૂકી જમીનો હેઠળ આવે છે, જે વિસ્તાર આમ જોઈએ તો દુષ્કાળ માટે ખૂબ જ સંવેદનશીલ ગણાય છે. એટલે વાવેતર થયું એ પ્રમાણે પાક થશે કે કેમ એની ભારોભાર અનિશ્ચિતતા રહે છે. આ પ્રદેશમાં સરેરાશ પાકના ઉત્પાદન માટે જરૂરી ભેજની ઘણી બધી ઉણપ હોય છે. વાવેતર વધી જવાથી અમેરિકામાં પાક થઈ જ જશે એવું આપણે ચોક્કસપણે ન કહી શકીએ. વાત કરીએ ન્યૂયોર્કના વાયદાની, તો ડિસેમ્બર મહિનાનો વાયદો જે નવા પાકનો છે એ 72.69 સેન્ટના હાડે બંધ થયો છે. હવે એવું બને કે મોટા વાવેતર છે એ રિપોર્ટ કામ ચલાઉ ધોરણે અસર કરે તો વાયદાને 70 સેન્ટ સુધી પણ લઈ જઈ શકે, અને 70 સેન્ટનું મથાળું જો ડિસેમ્બર વાયદો તોડે તો 68 સેન્ટ નિશ્ચિત બની શકે. પણ તેજી કે મંદી માટે હવામાન ખૂબ જ મહત્વનું બનશે. અમેરિકામાં હવામાનની સમસ્યા દૂર થવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સમગ્ર કોટન બેલ્ટની અંદર વરસાદ પ્રમાણમાં ઓછો છે, ભેજ થોડો ઓછો છે. બજારની પ્રગતિ અને ભેજ ઉપર અત્યારે સૌની નજર રહેશે. વધેલા વાવેતરથી અમેરિકન કૃષિ સંસ્થા ઉત્પાદનના અંદાજને તેના વર્તમાન અંદાજ જે કઈ આપણે મૂક્યો છે સંસ્થાએ 160 લાખ ઘાસળીના ઉત્પાદનનો એ થોડોક ઉપર લઈ જાય અને કદાચ 166 લાખ ઘાસળીનો કરી શકે છે. જો કે એ બધું હવામાનની પરિસ્થિતિને આધારે આખરી પરિણામ જોવા મળે. નિકાસ માટેનો અંદાજ અમેરિકા 130 લાખ ઘાસળી મૂકેલો છે, એ કદાચ સુધારે તો 133 લાખ ઘાસળી કરી શકે, અને એના હિસાબે કેરી ઓવર સ્ટોક કદાચ 44 લાખ ઘાસળી સુધી જઈ શકે. હવે જુલાઈ મહિનાનો જે રિપોર્ટ આવશે માગ પુરવઠા અને વૈશ્વિક ઉત્પાદન અંગેનો એ 12 જુલાઈ આવશે, એટલે એની અંદર વધુ સ્પષ્ટતા થશે. પણ ઘણાને એવું લાગે છે કે એ રિપોર્ટની અંદર અમેરિકા પોતાનો નિકાસનો અંદાજ ઘટાડશે. જો ખરેખર નિકાસનો અંદાજ ઘટે તો બજાર ઉપર અસર થાય, અને નિકાસનો નીચો અંદાજ આવે તો મોટા પાકની સંભાવના સાથે જુલાઈ મહિના દરમિયાન મંદીનું દબાણ વાયદા ઉપર આવી શકે છે, અને બજાર 70 સેન્ટનો ભાવ જોઈ શકે અને પણ તોડી પણ શકે છે. પણ એ બધું જો અને તો ઉપર હાલ રાખી દેવું જોઈએ. અમેરિકાની વાત કરીએ તો ત્યાં મિલો, જીનિંગ મિલો અને યાર્ન મિલો આક્રમક ખરીદી નથી કરતી, છતાં પણ થોડું થોડું યાર્નનું સપ્લાય કરે છે, ટ્રેડિંગ કરે છે, અને કપાસ માટે બીડ કરવા તૈયાર છે, ખરીદી કરવા માટે તૈયાર છે. પણ જે કોઈને ખરીદી કરવી છે 2-3 સેન્ટ નીચા ભાવે માગે છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે કદાચ આવતા અઠવાડિયે અથવા તો 10-એક દિવસમાં 68 સેન્ટ જેટલો નીચો ભાવ વાયદાની અંદર ચોક્કસ જોવા મળી શકે.
હવે ડિસેમ્બરના ભાવ જો ઘટતા જાય તો એ મંદીનો સંકેત ગણાય, પણ એવું લાગે છે કે ઓગસ્ટ પછી લગભગ બજાર સ્થિર થવી જોઈએ. કદાચ બજાર વધી જાય વિપરીત સંજોગોની અંદર તો જે 72.69 સેન્ટના મથાળે બંધ થયો છે વાયદો એ કદાચ 76 સેન્ટ સુધી જઈ શકે અને 76 સેન્ટનું પ્રતિકારક સ્તર વટાવે તો 78 સેન્ટનો ભાવ બની શકે, પણ એવી શક્યતા હાલ પૂરતી ઓછી છે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ મિત્રો. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.